હેલો મિત્રો ધોરણ બાર સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ ક્યારે આવવાનું છે વચ્ચે ધોરણ બાર સાયન્સ નું રિઝલ્ટ આવી શકે છે અને ખરેખર એવું બે મહિના રોજ તમારું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું તો આપણે આ વિડીયોમાં હવે જોવાના છીએ કે જે સામાન્ય પ્રવાહ છે જેમાં આર્ટ્સ અને કોમર્સ છે તો તેમનું રિઝલ્ટ ક્યારે આવવાનું છે મિત્રો ચેનલ પર ન એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી દેજો કારણ કે આવી જ નવી અપડેટ તમને સૌપ્રથમ જોવા મળશે અને જે ધોરણ બારના વિદ્યાર્થીઓ છે તે એક બીજી ચેનલ છે અપડેટ બાર તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તે જરૂર જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આમાં તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની હવે ધોરણ બાર પૂરો થયા તો સ્પર્ધાત્મક પરીક્ષા તમારે આપવાની રહેશે અને એની તમામ માહિતી તમને અપડેટ ચેનલ ઉપર જોવા મળશે તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે એકવાર ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો મિત્રો જોઈ લઈએ આપણે તો કે ધોરણ બાર સામાન્ય પ્રવાહની રિઝલ્ટની તારીખ કઈ હોઈ શકે છે તો તમે અહીં લખેલું જોઈ શકો છો કે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ રસનામાં જી હા મિત્રો તમારું જે રિઝલ્ટ છે ધોરણ બાર સામાન્ય પ્રવાહ છે આર્ટ્સ અને કોમર્સ તો તેના જે રિઝલ્ટ છે તે તમારા રિઝલ્ટ બની રહ્યા છે તમારા પેપરમાં જેટલા માર્ક્સ આવ્યા તે તમામ માર્ક્સ તમારા રિઝલ્ટમાં ઉમેરાઈ રહ્યા છે અને ધીરે ધીરે તમારું રિઝલ્ટ તૈયાર થઈ રહ્યું છે હવે ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ તો આવી ગયું છે રિઝલ્ટ આવ્યું છે બે તારીખે તો તમારું હવે જે આ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ છે એમનું રિઝલ્ટ ક્યારે આવી શકે તો તમારું રિઝલ્ટ હવે દસ દિવસ પછી એટલે કે પંદર તારીખથી લઈ પંદર મેથી લઈ અને એકવીસ મે વચ્ચે તમારું રિઝલ્ટ આવશે પંદર થી એકવીસ તમારું રિઝલ્ટ આવવાનું છે નક્કી રાખજો પંદર તારીખ મિનિમમ ગણી લેવાની પૂરી સંભાવના છે કે પંદર થી અઢાર વચ્ચે જ આવી જાય પરંતુ મેક્સિમમ એકવીસ તારીખ વચ્ચે ડીલે થઈ શકે છે પરંતુ આ સમયગાળામાં આવવાની પૂરેપૂરી સંભાવના છે એટલે તમારે તૈયાર રહેવાનું છે થી લઈ અને એકવીસ તારીખના મેની વચ્ચે ક્યારે પણ સામાન્ય પ્રવાહનું આર્ટ્સ અને કોમર્સનું રિઝલ્ટ આવી શકે છે હવે રિઝલ્ટ કેવું આવશે તો જે ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓ છે તેમના રિઝલ્ટે તો તેમને રોતા કર્યા છે ઘણા કહેતા હશે તમે સાંભળ્યું પણ હશે ઘણા મિત્રો એવું કહેતા હશે કે રિઝલ્ટ બહુ જ ખરાબ આવ્યું છે જે સાયન્સનું છે તે બહુ ખરાબ આવ્યું છે ઘણા વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ આવ્યા છે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં પેપર હાર્ડ હોવાથી માર્ક્સ ઓછા આવ્યા છે તેનું જે કુલ ગુજરાતમાં તેની ટકાવારી ગણીએ તો કંઈક અડસઠ ટકાની આસપાસ તે અટક્યું છે તો બહુ ઓછું રિઝલ્ટ આવ્યું છે કેમેસ્ટ્રી અને ફિઝિક્સમાં તો તમારું જે સામાન્ય પ્રવાહના મિત્રો છે એમનું રિઝલ્ટ કેવું આવવાનું છે તો મિત્રો તમારું જે કોમર્સની આપણે વાત કરી તો મારા ખ્યાલ મુજબ તમારા હું મીડિયમ હતા આર્ટ્સમાં પણ મીડિયમ હતા ઇઝી જેવા થોડા હતા અ તમને સારી રીતે તૈયારી કરી હોય તો આવડેવા હતા તો આ વખતનું સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ થોડું સારું આવી શકે છે પરંતુ આ ધોરણ બારમાં જે વિદ્યાર્થીઓ છે તે કોરોના કાળના છે ઓકે ધોરણ દસમાં તેઓ હતા ત્યારે કોરોના આવ્યો હતો દસમાની પરીક્ષા નહોતી આપી અગિયારમાં આવ્યા માસ પ્રમોશન દ્વારા અને હવે બારમામાં છે એટલે ઘણા મિત્રો નપાસ થશે અને તેના કારણે ઘણાનું પરિણામ પણ ઓછું આવવાનું છે તે સ્પષ્ટ છે પરંતુ સારું એવું આવશે સામાન્ય પ્રવાહનું પર દર વખતની જેમ થોડુંક દર વખત કરતા થોડુંક ઓછું આ વખતે આવી શકે છે સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ તો મિત્રો આ હતી કેટલીક અપડેટો પંદર થી એકવીસ મે વચ્ચે તમારું રિઝલ્ટ આવી શકે છે ધોરણ બાર ના તમામ મિત્રો અપડેટ બાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ધોરણ દસ નું રિઝલ્ટ પણ ક્યારે આવશે તો એની વાત પણ આપણે આગલા વિડીયોમાં કરી દઈશું કારણ કે એમનું રિઝલ્ટ સૌથી પાછળ આવતું હોય છે સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આવે એના પછી એમનું રિઝલ્ટ આવી શકે છે મિત્રો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડબાય પરંતુ એ પહેલા વિડીયોને એકવાર લાઈક કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય